નળ કનેક્શન બન્યું બબાલનું કારણ. ઓલપાણા માસમા ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં મકાન અને વાહનોમાં નુકસાન થતા સરકાર તરફી પોલીસ ફરિયાદ બની બંને પક્ષોના લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શુક્રવારની મોડી રાત્રે ઓલપાડ તાલુકાના માસમા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ગેરકાયદેસર રીતે કબજો જમાવતા એક જૂથ અને ગ્રામજનો સામ સામે આવી ગયા હતા. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપી નાખતા મામલો ભીચક્યો હતો. ગામના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મકાન અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પરિસ્થિતિની પામી ગયેલી પોલીસે સ્થળ પર પહોંચી બંને જૂથના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. અમારા માસમા ગામે એક બ્લોક નંબર 26માં જેના મૂળ માલિકો કોઈક બીજા છે અને અંદર ગેરકાયદેસર વસવાટ કરવાવાળા પણ બીજા છે. હવે ગ્રામ પંચાયતની પાણીની જે લાઈનો છે એમાંથી ગેરકનેક્શન લઈને પાણીનો વ્યય કરીને ગામને પુરવઠામાં ક્ષતિ પહોંચાડી આ બાબતનું પંચાયતને ધ્યાનમાં આવતા પંચાયત હરકતમાં આવી અને આ નળ કનેક્શન કાપવાની જે કામગીરી થઈ એ દરમિયાન આ પ્રશ્ન અને બબાલ ઊભી થઈ છે. ના, એવું કોઈ નથી, એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો નથી. ઈજા થઈ એવો કોઈ ગામમાં કોઈ કોઈની ઉપર હુમલો કર્યો એવું પણ. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ જિલ્લા એલસીબી એસઓજી સહિત સમગ્ર જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. એક સમયે બંને જૂથના લોકો સામસામે આવતા ઘર્ષણ સર્જાયું હતું. હાલ ઓલપાડ પોલીસના સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બની બંને જૂથના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાતા પરિસ્થિતિ કાબુ હેઠળ આવી ગઈ છે. ગઈ રાત્રે 9-10 ગાળામાં મોજે ગામ માસમાં તાલુકા ઉલપાડ પોલીસ સ્ટેશનની હદમાં જે મોટાપીની દરગાહ આવેલી છે એ દરગાહમાં પાણીનું જે કનેક્શન છે એ કંઈક ગેરકાયદેસર હતું કનેક્શન એવું જે ગ્રામ પંચાયતનો જે ડેપ્યુટી સરપંચ અશોકભાઈનું કેવું થતું હતું એટલે એમણે એ કનેક્શન કપાવવા માટેના કાર્યવાહી કરેલી. દરમિયાન જે આ કનેક્શન જે છે એ જવાહર ખાનના ઘરની સામેનું આ જે કનેક્શન હતું એ બાબતે બંને પક્ષકારો વચ્ચે જે તે વખતે બોલાચાલી થયેલી અને ત્યારબાદ જે ઝઘડો છે એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું. એ દરમિયાન પોલીસને જાણ થતાં તરત પોલીસનો કાફલો ત્યાં સ્થળ પર પહોંચી ગયો હતો અને જે આ પબ્લિકનો જે ટોળા હતા બંને પગ બાજુના એ બંનેને વિખેરાવી દીધા. ઈજા થઈ છે? ના, આ ઘટનામાં કોઈને ઈજા થયું હાલ જાણવા મળ્યું નથી, પરંતુ ત્યાં આગળ જે જે જગ્યા છે ત્યાં આગળ પાર્ક થયેલી જે રિક્ષા છે ત્યાં મોટરસાયકલ છે જે વાહન છે એમાં તોડફોડ થયેલી છે એવું જણાઈ આવેલું છે. ત્યાં જે પતરાના શેડ ઉભાયેલા છે એ પણ પતરાના શેડમાં પણ તોડફોડ થઈ હોય તેવું જણાયેલું છે. સાહેબ, આ બાબતે ફરિયાદી કોણ છે અને કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે? જી, આ સંદર્ભે અત્યારે શ્રી સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મોડી રાત્રે અને બંને પક્ષોના જે ટોળાના માણસો છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. ઇન્ફેક્ટ તપાસ ચાલુ છે, એ નિવેદનો પણ નોંધવામાં આવેલા છે અને આ બાબતે આગળ પર અટક કરવાની કાર્યવાહી ચાલુમાં રહેશે. મેહુલ ભોકડવાનો રિપોર્ટ, ઓલપાડ.